મિત્રો ઇંગ્લિશ શીખવાના બહુ બધા રસ્તા છે એક રસ્તો ઇંગ્લિશમાં એ છે કે તમે કોઈની જોડે વાતચીત કરો વાતચીતમાં પણ તમે ખાસ કોઈની જોડે જ્યારે વોટ્સએપ પર ફેસબુક પર મેસેજ મોકલતા હોય ચેટિંગ કરતા હોય ત્યારે પણ તમે તમારા ઇંગ્લિશના નાના વાક્યો વાપરી શકો છો મિત્રો આજે આપણે જોઈશું એવા વપરાતા યુઝફુલ સેન્ટેન્સીસ ફોર વોટ્સએપ સેન્ટેન્સીસ ઉપયોગી વાક્યો શાના માટે વોટ્સએપ ફેસબુક કોઈ પણ ચેટિંગ સોફ્ટવેરમાં તમે આ વાક્યો વાપરી શકો છો શરૂઆતમાં તો બહુ જ કામમાં આવશે જેમ કે પહેલું વાક્ય છે તમારે કોઈને કહેવું છે કે મેં તારો મેસેજ જોયો મેં તારો મેસેજ જોઈ લો આઈ સો યોર મેસેજ આઈ સો યોર મેસેજ બોલો આઈ સો યોર અહીંયા સો વપરાય છે એસ એ ડબલ્યુ સો એટલે મેં જોયેલો ભૂતકાળનું વાક્ય છે બીજું વાક્ય એના પછી તમે જોશો કે મેં તારું સ્ટેટસ જોયું મેં તારું સ્ટેટસ જોયેલું ભૂતકાળમાં મતલબ જોયું હતું આઈ સો યોર સ્ટેટસ આ વાક્ય લખી રાખો આઈ સો યોર સ્ટેટસ બોલો આઈ સો યોર સ્ટેટસ મેં તારું સ્ટેટસ જોયેલું ચલો એના પછીનું વાક્ય છે તમારે કહેવું છે કે તને શું થયું આજે એકદમ ઉદાસ લાગતી હતી તને થયું શું વોટ હેપન્ડ ટુ યુ તમે અહીંયા જોઈ શકો છો હેપન્ડમાં પાછળ ઈડી લાગેલું છે ભૂતકાળ છે વોટ હેપન્ડ ટુ યુ વોટ હેપન ટુ યુ તને શું થયું ચલો મને તમારી ઓળખાણ ના પડી મેં તમને ઓળખ્યા નહીં મને તમારી ઓળખાણ ના પડી આઈ ડિડન્ટ રેકોનાઇઝ યુ મને તમારી ઓળખ ના પડી ચલો એ જ રીતે તમારે કોઈને કહેવું છે કે શું તે મને ઓળખ્યો શું તે મને ઓળખી મારી ઓળખ પડી ડીડ યુ રેકોગનાઈઝ મી ડીડ યુ રેકોગનાઈઝ મી ડીડ યુ રેકગ્નાઇઝ મી શું તે મને ઓળખ્યો અથવા તે મને ઓળખી આ રીતનો પ્રશ્ન છે તમારે કહેવું છે કે શું હું તમને ઓળખું છું શું આપણે એકબીજાને ઓળખીએ છીએ તમારે એવું કહેવું છે શું હું તમને ઓળખું છું ડુ આઈ નો યુ you? કે એન ઓ W નો એટલે કોઈને જાણવું Do I નો યુ શું હું તમને જાણું છું શમને ઓળખું છું ચલો તમને મારો નંબર કોણે આપ્યો તમને મારો નંબર કોને આપ્યો કોણે આપ્યો હુ ગેવ યુ માય નંબર જો હું તમને પૂછ્યું છે મતલબ કયા વ્યક્તિએ કોણે હુ ગેવ યુ માય નંબર હું ગેવ યુ માય નંબર તમને મારો નંબર કોણે આપ્યો ચલો શું આપણે પહેલાં કદી વાત કરેલી છે આપણે આપણે એટલે આપણે બે શું આપણે કદી પહેલાં વાત કરેલી છે હેવ વી ટોકડ એવર બિફોર હેવ વી ટોક્ડ એવર બિફોર હેવી ટોક એવર બિફોર બોલો હેવી ટોક એવર બિફોર શું આપણે પહેલા કદી આજ પહેલા વાત કરેલી છે ચલો તમારે કહેવું છે કે તારું ડીપી બદલ તારું ડીપી જે છે પ્રોફાઇલ પિક્ચર એ બદલ સારું નથી લાગતું ચેન્જ યોર ડીપી ચેન્જ યોર ડીપી ઇટ ઇઝ નોટ ગુડ ઇટ ઇઝ નોટ ગુડ ચેન્જ યોર ડીપી તારું ડીપી બદલી નાખ ઇટ ઇઝ નોટ ગુડ સારું નથી લાગતું ચલો તમારે કહેવું છે કે હાલ થોડું કામ છે હું તને થોડી વાર પછી ફોન કરું આઈ વિલ કોલ યુ આઈ વિલ કોલ યુ હું તને ફોન કરીશ આઈ વિલ કોલ યુ આફ્ટર આઈ વિલ કોલ યુ આફ્ટર હું તને થોડા સમય પછી ફોન કરીશ ચલો નેક્સ્ટ વાક્ય છે કે હું થોડીવાર પછી તને મેસેજ કરીશ અથવા કરું થોડી વાર પછી કરું છું આઈ વિલ ટેક્સ્ટ યુ આફ્ટર ટેક્સ્ટ એટલે મેસેજ કરવો તમે મેસેજ પણ અહીંયા મૂકી શકો છો આઈ વિલ મેસેજ યુ અથવા આઈ વિલ ટેક્સ્ટ યુ આફ્ટર આઈ વિલ ટેક્સ્ટ યુ આફ્ટર હું તને થોડા સમય પછી મેસેજ કરું છું ચલો કોઈ મિત્રએ વાત લખી પણ તમને ખબર ના પડી કે એ કહેવા શું માગે છે તો મને તે જે લખ્યું તારો મેસેજ મને ખબર ના પડી આઈ કુડન્ટ અંડરસ્ટેન્ડ યોર મેસેજ આઈ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ યોર મેસેજ આઈ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ યોર મેસેજ મને તારો મેસેજ ખબર ના પડી ચલો તમારે કહેવું છે કે તમે ક્યાં ભણો છો કઈ જગ્યાએ ભણો છો વેર ડુ યુ સ્ટડી વેર you સ્ટડી તમે ક્યાં ભણો છો જો કામ કરતા હોય તો તમે કહેશો તમે કામ ક્યાં કરો છો વેર you વર્ક વેર do યુ વર્ક તમે કઈ જગ્યાએ કામ કરો છો તમે ક્યાં કામ કરો છો ચલો તમારે કહેવું છે કે તમારું પ્રોફાઇલ પિક્ચર તમારું પ્રોફાઇલ પિક્ચર મને ગમ્યું આઈ લાઈક યોર પ્રોફાઇલ પિક્ચર આઈ લાઈક યોર પ્રોફાઇલ પિક્ચર મને તમારું પ્રોફાઇલ પિક્ચર તમારું ડીપી ગમ્યું હવે ઘણા લોકો એવા હોય છે કે બહુ ધીમે ધીમે થોડી થોડી વાર પછી મેસેજ કરતા હોય છે તો તમે કહો છો કે શું તમે હાલ બીજા કોઈની જોડે વાત કરો છો આર યુ સ્પીકિંગ ટુ સમવન એલ્સ આર યુ સ્પીકિંગ ટુ સમવન એલ્સ બોલો આર યુ સ્પીકિંગ ટુ સમવન એલ્સ શું તમે બીજા કોઈ જોડે વાત અત્યારે કરી રહ્યા છો ચાલો તમે કહો કે મને દસ મિનિટ પછી ફોન કર કોલ મી કોલ મી મને ફોન કર કોલ મી આફ્ટર ટેન મિનિટ્સ કોલ મી આફ્ટર ટેન મિનિટ્સ મને દસ મિનિટ પછી તું ફોન કર ચલો તમારે કેવું છે કે હું એને ફોન કરવાનો છું અથવા તો હું એને ફોન કરવાની છ આઈ એમ ગોઈંગ ટુ કોલ હેમ આઈ એમ ગોઈંગ ટુ કોલ હેમ અહીંયા છોકરો છે તો હિમ આવશે છોકરી હોય તો હર આવશે આઈ એમ ગોઈંગ ટુ કોલ હિમ હું એને ફોન કરવાનો છું ચલો તમારે કેવું છે કે તારી આજુબાજુમાં કોઈ છે શું તારી આજુબાજુમાં કોઈ હાલ ઊભું છે ઇઝ ધેર એનીબડી અરાઉન્ડ યુ ઇઝ ધેર એનીબડી અરાઉન્ડ યુ ઇઝ ધેર એનીબડી અરાઉન્ડ યુ શું તારી આજુબાજુમાં કોઈ છે ચલો તમારે કેવું છે કે ઘરે પહોંચી ગયા શું તમે ઘરે પહોંચી ગયા ડીડ યુ રીચ હોમ ડીડ યુ રીચ હોમ ડીડ યુ રીચ હોમ શું તમે ઘરે પહોંચી ગયા ચલો મને એનો નંબર મોકલ મને તું એ છોકરાનો નંબર મોકલ સેન્ડ મી સેન્ડ મી હવે છોકરો છે તેનો નંબર મોકલ તો હીઝ સેન્ડ મી હીઝ નંબર સેન્ડ મી હીઝ નંબર જો છોકરી હોય તો અહીંયા શું લખશો સેન્ડ મી હર નંબર મને છોકરીનો ફોન નંબર મોકલ આ રીતનું વાક્ય બનશે ચલો તમારે કહેવું છે કે મને મેસેજ ના કરીશ આજ પછી મને મેસેજ ના કરીશ ડોન્ટ ટેક્સ્ટ મી ડોન્ટ ટેક્સ્ટ મી ડોન્ટ મેસેજ મી મને મેસેજ ના કરીશ મને ફોન ના કરીશ ડોન્ટ કોલ મી આવું પણ તમે વાક્ય લખી શકો છો ચલો તમારે કહેવું છે કે તું ફ્રી ક્યારે પડીશ તું ફ્રી ક્યારે થઈશ વેન વિલ યુ બી ફ્રી વેન વિલ યુ બી ફ્રી બોલો વેન વિલ યુ બી ફ્રી તું ફ્રી ક્યારે પડીશ તમારે કહેવું છે કે તમે મારા મેસેજનો રિપ્લાય ના કર્યો તમે મારા મેસેજનો રિપ્લાય ના કર્યો યુ ડિડન્ટ રિપ્લાય ટુ માય મેસેજ

વાતચીતમાં ચોક્કસથી વાપરી શકશો વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા થેન્કસ ફોર વોચિંગ